ગુજરાતી સાહિત્યના તેજપુંજ સમા લેખક એટલે ક મા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી, તેમની શ્રેષ્ઠ નવલકથા એટલે પૃથ્વી વલ્લભ. જો કે ઘણા લોકો મુનશી સાહેબની આ નવલકથાને શ્રેષ્ઠ નહોતા ગણતા, જેમાં પૂજ્ય ગાંધીજી પણ હતા. છતાં આ બુક એટલી લોકપ્રિય થયેલ છે કે અત્યાર સુધી 15 વખત તેની આવૃત્તિ આવી ચૂકી છે. આ બુકની પ્રથમ આવૃત્તિને 100 વર્ષ પૂરા થયા છે. 1100 વર્ષ પહેલાંના ભારતના મહાન રાજા અવંતીનાથ માલવપતિ મુંજની આ વાર્તા છે. તેલંગણના રાજા તૈલપને યુદ્ધમાં અનેકવાર હરાવી તેણે તેની પાસે સેવા કરાવેલી. તૈલપની વિધવા મોટી બહેન અને તેલંગણની અધિષ્ઠાત્રી દેવી મૃણાલવતી પોતાના ભાઈના અપમાનનો બદલો લેવા આતુર હતી. આખરે અનેક યુદ્ધો બાદ તેનું આ સપનું પૂરું થયું અને મુંજ હાર્યો. મુંજની હાર બાદની આ વાર્તામાં મુંજ અને મૃણાલવતીના વ્યક્તિત્વને આગવી રીતે દર્શાવવામાં આવ્યા છે. મુંજ કેમ ખરો પૃથ્વી વલ્લભ હતો અને શું તે યુદ્ધ હારીને પણ જીતી ગયેલો? ક મા મુનશીની આ નવલકથા પરથી ઘણા નાટકો અને ફિલ્મો બની ચૂકી છે. આ નામથી એક હિન્દી સિરિયલ પણ બનેલી. આ પુસ્તકને ગુજરાતી અભ્યાસક્રમમાં પણ સ્થાન મળેલું. હવે આ પુસ્તક ટૂંક સમયમાં તમારા સમક્ષ ઓડિયો સ્વરૂપે અમે લઈને આવી રહ્યા છીએ. કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના પાવન અવસરે 19 નવેમ્બરથી આ બુક તમને ઓડિયો સ્વરૂપે સાંભળવા મળશે. તો તમે હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો અને મિત્રોને પણ અમારી આ ચેનલ શેર કરો, જેથી આવી જ રસપ્રદ ગુજરાતી નવલકથાઓ તમને સાંભળવા મળી રહે. તો જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી અમારી ચેનલ પર રજૂ થયેલ બીજી નવલકથાનો આનંદ માણો. આવજો.